गुड इवनिंग यूएस, आप જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને આપની સાથે હું છું સૌમ્યા. દિવસભરના તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું, દારૂ નીતિ કૌભાંડ કેસમાં 16 એપ્રિલ સવારે 11 વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. અતિકે પોલીસને જણાવ્યું કે અમે જેલથી ઉમેશ પાલની હત્યાનું કાવતરું રચ્યું, સાથે જ ઉમેશ પાલની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને પણ મારવાનો આદેશ હતો. તલાટી પરીક્ષાના સંમતિ પત્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જની સ્પષ્ટતા, ટ્વીટ કરીને કહ્યું, સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય. બૌદ્ધ ધર્મ અંગીકાર સંદર્ભે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્ય અને શંભુનાથ ટુંડિયાનું નિવેદન, કહ્યું, આઝાદ ભારતમાં ધર્મ પાલન માટે સ્વતંત્રતા છે, પરંતુ જ્યારે ધર્મનું ધર્માંતરણ થાય તે બાબત ખોટી છે. રાજકોટમાં મોબાઈલની દુકાનમાં ટાઈમર બોમ્બથી કરવામાં આવ્યો હતો બ્લાસ્ટ, ઇન્ટરનેટ પરથી બોમ્બ બનાવતા શીખ્યો હતો યુવાન. કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગની ચિંતામાં સતત વધારો, નવા વેરિયન્ટને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, ઓમિક્રોનના પેટા પ્રકાર હોવાનું કહેવાયું છે. વિગતવાર સમાચાર પર નજર કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું આવ્યું છે. શા માટે સીબીઆઈનું તેડું આવ્યું છે, જાણીએ આ રિપોર્ટમાં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં સીબીઆઈએ પૂછપરછ માટે નોટિસ આપી. નોટિસ મળ્યા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવાનું કાવતરું કરી રહી છે, પરંતુ અમે ડરવાના નથી. કેજરીવાલે 13 દિવસના ઉપવાસ કરીને ભ્રષ્ટાચાર સામે લડત આપી હતી. વડાપ્રધાન, તમે તમારા મિત્ર સાથે કરેલા લાખો કરોડો રૂપિયાના કૌભાંડ વિશે દેશને જણાવવું જરૂરી છે. દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ તેમને નોટિસ આપીને ધમકી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેજરીવાલ કે તેમના કોઈ પણ નેતા આનાથી ન તો ઝૂકવાના છે કે ન તો ડરવાના છે. આપને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા કેસમાં ઈડીની કસ્ટડીમાં છે. સીબીઆઈ દ્વારા 8 કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરાઈ હતી. 7 દિવસના સીબીઆઈ રિમાન્ડ પછી કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 20 માર્ચ એટલે કે 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા. અહીં ઈડીએ લીકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની પૂછપરછ કરી હતી. એજન્સીએ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી. હાલ મનીષ સિસોદિયા ઈડીની કસ્ટડીમાં છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે સિસોદિયાની કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવાઈ હતી. કોર્ટ સિસોદિયાના જામીન પર 18 એપ્રિલે સુનાવણી કરશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત. આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જીએમડીસી ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં આજ રોજ સંઘના કાર્યકર્તાઓને મોહન ભાગવત દ્વારા સંબોધન કરવામાં આવ્યું. આશરે 15,000 કાર્યકર્તાઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતા. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, નમસ્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું. સામાજિક શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરએસએસના વડા મોહન ભાગવતે પોતાનું વક્તવ્ય આપ્યું. મોહન ભાગવતે સ્ટેજ પર સંબોધન કરતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ આજે ઉજવાઈ રહ્યો છે. દેશમાં ભેદ સમાપ્ત થઈ જાય, સારી સંપત્તિ અને પ્રતિભા જેમને લગાવી એમનું સ્મરણ કરીએ છીએ. દર મહિનાની 14 તારીખ પરિવર્તનની તારીખ હોય છે. એક રાશિમાંથી બીજી રાશિમાં સૂર્ય જાય છે. આપણા દેશને સામર્થ્ય સંપન્ન અને વિશ્વમાં માર્ગદર્શન આપતું મહાન કાર્ય જે કદમ આગળ વધ્યો છે એ 14 એપ્રિલે થયો. પરિવર્તન આવવું જોઈએ જે આવ્યું નથી. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. દેશમાં વિદેશી નહીં જોઈએ, આપણે આપણું રાજ્ય એટલે જોઈએ, કેમ કે ગુલામીમાં પોતાની અભિવ્યક્તિ નથી હોતી. યુપીનો ગેંગસ્ટર બાહુબલી અતિક અહેમદને લઈને મોટો ખુલાસો થયો છે. અતિક અહેમદે કબૂલાત કરી છે અને એનું કનેક્શન સાબરમતી જેલ સુધી આવી રહ્યું છે. શું છે આ રહસ્ય, આવો જાણીએ મારા સહયોગી ગોપી મનિયાર પાસેથી. ગોપી
હશે કે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કઈ રીતે ઉમેશ પાલની હત્યામાં જે 1275 કિલોમીટર દૂર પ્રયાગરાજમાં છે તેમાં ઇન્વોલ્વમેન્ટમાં સામે આવ્યું છે. કેમ કે અતિક અહેમદ જે છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ હતો અને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અતિક અહેમદે આખી હત્યાની સાજિશ રચી અને આ જે સાજિશ છે તેનું હવે પોલીસ પરત દર પરત ખુલાસા કરી રહી છે. અને પોલીસની જો વાત કરવામાં આવે પ્રયાગરાજ પોલીસ, તો પ્રયાગરાજ પોલીસે જે ખુલાસાઓ કર્યા છે અને કોર્ટની અંદર જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે અતિક અહેમદના રિમાન્ડ માટે, જેની અંદર લખવામાં આવ્યું છે કે અતિક અહેમદનું 12 એપ્રિલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી. પ્રયાગરાજ પોલીસ 12 એપ્રિલે સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી હતી. અતિક અહેમદની લગભગ 6 કલાક તેમણે પૂછપરછ કરી હતી અને આ 6 કલાકની પૂછપરછમાં અતિક અહેમદે ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. અને એ ચોંકાવનારા ખુલાસાઓમાં એક ખુલાસો હતો કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેણે આ હત્યાની સાજિશ રચી, તેના માટે તેને મોબાઈલ ફોન પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મળ્યા. કોણે આ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન મુહૈયા કરાવ્યા તે હવે ઇન્વેસ્ટિગેશન પોલીસ કરશે. પરંતુ અતિક અહેમદે એવું પણ કીધું કે તેની પત્ની જે છે, તેની પત્નીએ તેને આ મોબાઈલ ફોન અને અલગ અલગ લગભગ 12 જેટલા સિમ કાર્ડ પ્રોવાઈડ કર્યા હતા. આ 12 જેટલા સિમ કાર્ડ જે અતિક અહેમદને પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા એ પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાં, જે હાઈ સિક્યોરિટી ઝોન છે. અને આ હાઈ સિક્યોરિટી ઝોનમાં બેસીને સાબરમતી સેન્ટ્રલ જેલથી ઉમેશ પાલની હત્યાનું એક આખું જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું. હવે અતિક અહેમદ, અહીંયા સવાલ એ થાય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલ જે સૌથી સુરક્ષિત જેલમાંની એક જેલ ગણવામાં આવે છે, ત્યાં આગળ મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા? હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે. કારણ કે અસદ જે સાબરમતી જે અતિક અહેમદનો દીકરો છે તેનું અત્યારે તો એન્કાઉન્ટર થઈ ગયું છે, પરંતુ એવા ઘણા બધા એવિડન્સ હતા કે જેમાં અતિક અહેમદે અસદ સાથે વાત કરી અને બરેલીની જેલની અંદર બંધ તેનો ભાઈ અશરફ એની સાથે પણ વાતચીત કરી છે અને આ વાતચીત સાબરમતી સેન્ટ્રલ જેલથી થઈ છે. સવાલ ઊભો થઈ રહ્યો છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં રહેલ અતિક અહેમદે વાતચીત કેવી રીતે કરી અને કઈ રીતે આખી હત્યાની સાજિશ પણ કરી અને તેને અંજામ પણ આપ્યો. આ 3 જણા વચ્ચે ઘણી બધી વાતચીત થઈ અને સાથે સાથે પોલીસ રિમાન્ડમાં તેણે અમુક અધિકારીઓના નામ પણ લીધા છે કે આ અધિકારી, આ જે કર્મચારી છે તેના દ્વારા તેમને મોબાઈલ ફોન પ્રોવાઈડ કરવામાં આવ્યો. એ ઉપરાંત જે બીજા અસિસ્ટન્ટ હતા જે જેલની અંદર તેમને જોઈતા હતા તે પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા. એટલે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર એ કયા અધિકારીઓ છે, કારણ કે જેલની અંદર કેદી અને એ પણ હાઈ સિક્યોરિટી ઝોનમાં રહેનારો કેદી જેના ઉપર સખત પહેરો હોય છે તેની જગ્યાએ એક આખી હત્યાની સાજિશ રચવામાં આવે છે અને તેને યુપીમાં બેઠેલા પોતાના દીકરા દ્વારા અંજામ પણ આપવામાં આવે છે એવું માનવામાં આવી રહ્યું છે. અને અતિક અહેમદે જે ડોક્યુમેન્ટેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું પ્રયાગરાજ પોલીસ દ્વારા, તેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે અતિક અહેમદે જ્યારે આખી હત્યાનું પ્લાનિંગ અને સાજિશ કરી તો એ કન્ટિન્યુઝ અશરફ અને અસદના કોન્ટેક્ટમાં હતા. અસદનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે, હવે પૂછપરછ નહીં થઈ શકે, પરંતુ અતિક અને અશરફ આ બંને હજી જીવે છે. અશરફ બરેલીની જેલમાં છે, અતિક સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. અત્યારે બંનેનું ક્રોસ એક્ઝામિનેશન ચાલે છે. લગભગ અલગ અલગ 100થી વધારે એવા સવાલો છે જે ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવી રહ્યા છે અતિક અહેમદને. અને સાથે સાથે જે અશરફ બરેલીની જેલમાં બંધ હતો એ બરેલીની જેલમાં લગભગ 6 એવા પોલીસ કર્મચારી છે જેમને યુપી પોલીસે અરેસ્ટ કર્યા છે, કેમ કે તેઓ અશરફને મદદગાર તરીકે સાબિત થયા. તો શું અમદાવાદની સાબરમતી જેલમાં પણ અરેસ્ટ કરવામાં આવશે? પોલીસ હવે એવિડન્સ એક ભેગા કરી રહી છે કે એ વ્યક્તિ કોણ હતા જે સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મદદ કરી રહ્યા હતા. આજરોજ ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આશરે 10,000 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. શા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો છે આ લોકો દ્વારા જાણીએ. ચુનાવી પ્રક્રિયા હૈ, મેં ઝૂઠ નહીં બોલુંગા. સત્રહવી પ્રક્રિયા હૈ, મેં શરાબ આદિ નશીલી ચીજો કા સેવન નહીં કરુંગા. આને વાલે અપને પુરાને હિન્દુ ધર્મ કા
ત્યાગ કરતા હું। गांधीनगर ना रामकथा मैदान मा आज एक साथ 10,000 लोगों ने बौद्ध धर्म अंगीकार करो। गांधीनगर ना रामकथा मैदान मा धर्म परिवर्तन कार्यक्रम योजायो, जेमा जुदा जुदा 10 राज्यों ना लोग पहुंचया। आ धर्म परिवर्तन पहला अडालज नात्री मंदिर की गांधीनगर सुधी जंगी वाहन रैली योजाई। रैली मा गुजरात ना अलग अलग जिलाओं तेमज देश ना जुदा जुदा राज्यों मा थी मोटी संख्या मा लोग जोड़ाया। गुजरात ने आजूबाजू दरेक राज्यों में स्वयं सैनिकों अने बाबा साहेब ने माननारा दरेक जे मूळ निवासी लोकोरिया ई अहीं आवी अने रेली द्वारा बाबा साहेब ने राष्ट्रीय सलामी आपी अने आ रामकथा मैदान नी अंदर SSD द्वारा जे सभा छे एमां धम्म दीक्षानो कार्यक्रम राखेल छे अने आ कार्यक्रम धम्म दीक्षानो पूर्ण थया पछी अहीं कार्यक्रम पूर्ण थशे। धम्म दीक्षामां आश्रे 50,000 धम्म दीक्षा लेवाना छे अने आश्रे 5,00,000 आजूबाजूमां बाबा साहेब ने माननारा ने स्वयंसेवको हाजर रहेवाना छे। बौद्ध धम्म अंगीकार करवानो मुख्य एवो उद्देश्य नथी, पण हजारो वर्षोथी जे काई भारत देशनी अंदर जे काई वर्ण व्यवस्था छे, जातिवादी व्यवस्था छे, अने आ दरेके जे जातिवादी व्यवस्थाने कारणे અને જ્યારથી સમજતા થયા ત્યારથી ક્યાંક ને ક્યાંક અમારું માન સન્માન જે ગવાતું હોય, આહત થતી હોય અને દરેક પ્રકારની જે કાંઈ પીડાઓ રહી એ નજરે ને નજરે આજે તમે દેશમાં જોવ છો કે જાતિથી કોઈનું માન છે ને જાતિથી કોઈનું અપમાન છે, બરાબર। જાતિના કારણે ગમે એની આબરૂ પણ લૂંટાઈ છે, ગમે એની હત્યા પણ થાય છે અને જાતિના બેઝ ઉપર આજે દેશમાં ઘણા બધા અત્યાચારો થાય છે અને આ અત્યાચારો જ્યાર સુધી જો રોકવા હોય તો માત્ર ને માત્ર બાબા સાહેબે એક જ રસ્તો દીધો છે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો, બરોબર। આ કાર્યક્રમમાં 1,000થી વધુ બસ લઈને લોકો આવ્યા। સ્વયં સૈનિકો દળ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા। સ્વયં સૈનિક દળ સંગઠનના આગેવાનના જણાવ્યા મુજબ બૌદ્ધ ધર્મમાં કોઈ જાતના પાખંડવાદ, જાતિવાદ કે અસ્પૃશ્યતાવાદ નથી। આ ધર્મ સભ્યતા સમાનતાનો ધર્મ છે। મહત્વનું છે કે 14 એપ્રિલ 1956 બાબા સાહેબ આંબેડકરે નાગપુરની ધરતી પરથી 1.5 લાખથી વધુ સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। ત્યારબાદ બાબા આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી યુવરાજસિંહ જાડેજા ચર્ચાનો વિષય છે। આ એટલા માટે છે કારણ કે અનેક કૌભાંડનો પર્દાફાશ તેઓ કરી ચૂક્યા છે, સરકારની નીતિઓ સામે અનેક સવાલો તેઓ ઉત્પન્ન કરી ચૂક્યા છે અને હવે તેમનું એવું કહેવું છે કે તેમને ધમકીઓ મળી રહી છે। આ જ મુદ્દાને લઈને જેપી જાડેજા કરણી સેનાના અધ્યક્ષ પણ મેદાનમાં આવ્યા છે અને યુવરાજસિંહને સમર્થન આપી રહ્યા છે। જણાવવા માંગુ છું કે ગમે એવો ખેરખા હોય, ગમે તેવો કૌભાંડી હોય અને કોઈ ભડભાદર રાજકીય નેતા હોય, જો યુવરાજસિંહની સામે આંગળી ચીંધશે તો એની આંગળી કાપી લેવાની અમારી તૈયારી છે। અને ગુજરાતના હું વિદ્યાર્થીઓને અને યુવાનોને કહેવા માંગુ છું કે બધાએ ખુલીને સામે આવીને ગાંધીનગર તરફની કૂચ કરવી જોઈએ। જ્યારે સિસ્ટમમાં સડો દૂર કરવાની પ્રવૃત્તિ ભાઈ યુવરાજસિંહ દ્વારા થતી હોય ત્યારે દરેક સમાજના આગેવાનો, દરેક ધાર્મિક સંસ્થાઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને રાજકીય આગેવાનોએ આગળ આવીને તેના માટે સપોર્ટ કરવો જોઈએ અને ખાસ કરીને મોરલ સપોર્ટ કરવો જોઈએ। રાજકોટમાં મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો અને એ પણ જાણી જોઈને યુવાને ઇન્ટરનેટના માધ્યમથી અનેક વિડીયોઝ જોયા, જે બાદ તેને જાતે આ કારસ્તાન રચ્યું। શું છે તેના પાછળ ગુનાહિત ઇતિહાસ, આવો જાણીએ। ગત તારીખ 7/4/2023 રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી, જિસમે ગુજરાત મોબાઈલ કી દુકાનમાં એક આગ લગને કી ઘટના સામે આવી હતી। પહેલે સે દેખા જાય તો એસી કોઈ આકસ્મિક ઘટના એસા હમકો લગ રહા થા, લેકિન બાદ મેં પૂરી તફસીલ સી, એક લડકી આઈ વો અપના એક
एक छोटा सा टॉय लेके आई, उसमें दुकान में रखा और बाद में उसमें से आग लगी, ऐसा हमारे सामने आया था। क्राइम ब्रांच की टीम और एसओजी की टीम और लोकल पुलिस स्टेशन टीम बनाकर उसको लड़की और तीनों उसके साथ जो दो आदमी थे उन लोगों को पकड़ लिया गया है और उनके नाम है कालाराम चौधरी, श्रवण चौधरी और डोलीबेन पटारिया। उन तीनों के आईपीसी अंडर सेक्शन 436, 286, 120B और एक्सप्लोजिव एक्ट 3, 5 और 6 के अंतर्गत गुना नोंद। ये कालाराम और श्रवण और ये फरियादी है जो इन गुनों, ये दोनों बिजनेस राइवल है, जो फरिया मोबाइल की दुकान में बिजनेस राइवल है। ये अपनी दुकान में ये पटेल मोबाइल नाम की दुकान को ऊंचे भाड़े से खरीदना चाहते थे और इसी अंगत अदावत में आकर उन लोगों ने ये काम किया, ऐसा उन्होंने अपने में कबूल किया। तो वधु समाचार पर करीशु नजर, हाल रुकाईशु विराम माटे। गुजरात ने गपशप गोपी साथ कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े। नमस्कार, आप जो रहा छो गुजरात रात कौन है? बीजेपी मोदी जी, भाजपा नरेंद्र मोदी। हूँ काले बीजेपी ना कार्यालय ऊपर हतो अने लोग त्यां गुजरात तक नी बात करता हता। विराम बाद आपनो फरी स्वागत छे। ઉનામાં ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની જેલથી બહાર આવી ચૂક્યા છે અને જેલથી બહાર આવતાની સાથે જ ગુજરાત તક સાથે તેમને એક્સક્લુઝિવ વાતચીત કરી છે। અમારા ગોપી મનિયાર સહયોગીને તેમને ખાસ વાતચીત કરતા અનેક રહસ્યો પણ કહ્યા છે। શું મોટું નિવેદન આપ્યું છે કાજલ હિન્દુસ્તાનીએ, જાણીએ આ ઇન્ટરવ્યૂમાં। કાજલબેન, સવાલ અહીંયા એ ઊભો થાય છે, તમારું જે ભાષણ હતું ખૂબ ભડકાઉ હતું અને એ ભડકાઉ ભાષણ માટે થઈને 5 દિવસ બાદ સરેન્ડર કરવાની કેમ તમને જરૂરત લાગી? કેમ તમે તરત જ પોલીસ પાસે ન ગયા? બેન, સૌથી પહેલા તો વાત એ છે કે એ કોણ ડિસાઇડ કરશે કે ભડકાઉ શું છે ને ભડકાઉ શું નથી? હેટ સ્પીચ નું ડેફિનેશન શું હોય છે ને એ ડેફિનેશન કોણ ડિફાઇન કરશે? સૌથી પહેલી વાત એ છે। મેં એ બી જોયું કે અમુક મીડિયાના ચેનલ્સ એ કહેતા હતા કે ભડકાઉ ભાષણ એટલે પથ્થર મારો થયો, તો ભડકાઉ ભાષણ દીધું એટલે થયું તો એને હાઇલાઇટ કરે છે, ઓકે ફાઇન કરો, કાંઈ વાંધો નહીં, મગર તો શું પથ્થર મારો કરવો જસ્ટિફાય થાય છે આ વસ્તુથી? તો શું અમુક મીડિયાના જે લોકો છે એ જસ્ટિફાય કરે છે પથ્થર મારો? કેમ કે એમને લાગે છે એક પર્ટિક્યુલર લોબીને, એક પર્ટિક્યુલર કમ્યુનિટીને કે આ ભડકાઉ ભાષણ છે। મને, હું હજી કોઈ કન્વિક્ટેડ નથી થઈ, એટલે મારા ઉપર જે આ ટ્રાયલ ચલાવવામાં આવી રહ્યું છે અમુક લોકોના જરીએ, મારા ઉપર મીડિયા ટ્રાયલ પણ અમુક લોકોના જરીએ ચલાવવામાં આવી રહ્યું છે, તો શું આવી જ રીતના મીડિયા ટ્રાયલ જ ચલાવવું હોય તો પછી આપણે જ્યુડિશિયરીની જરૂરત શું છે? હું કન્વિક્ટેડ તો થઈ નથી। બીજો સવાલ તમારો એ કે કેમ તમે 5 દિવસ પછી આવ્યા, પહેલા કેમ ના આવ્યા? તો બેન, તમે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ જોતા હશો, હું સતત પ્રવાસ ઉપર હતી અને સતત પ્રવાસ ઉપર હતી ને મારો જેમ પ્રવાસ પતે એટલે હું આવું ને, એમાં પણ ફ્લાઇટની અવેલેબિલિટી તો હોવી જોઈએ ને બેન, મને ફ્લાઇટ મળવી જોઈએ ને, અને મેં સૂચના આપી દીધી હતી કે હું આ ટાઈમે હાજર થઈ જઈશ અને હું હાજર થઈ ગઈ। હું થોડી ભગોડી છું, હું થોડી આતંકવાદી છું, મેં થોડી કોઈને પથ્થર મારીને મારી નાખ્યો છે, કે મેં થોડી કોઈના 35 કટકા કર્યા છે કે ક્યાંય જઈને હું સંતાઈ જાઉં, કે મેં ક્યાં કોઈને દાટી નાખ્યું છે, કે મેં ક્યાં કોઈનું ગરદન કાપી નાખ્યું છે। તો હેટ સ્પીચ એક વ્યક્તિને લાગે છે એટલે ઈ કોઈ ભારતનો ઈ સર્ટિફિકેટ દેવા વાળો વ્યક્તિ નથી કે એના લાગવાથી હેટ સ્પીચ થાય। હું ડંકાની ચોટ ઉપર કહું છું કે મેં કાંઈ એવા ખોટા શબ્દ પ્રયોગ નથી કર્યા, મેં કોઈના મજહબ ઉપર ટાર્ગેટ નથી કર્યો, મેં કોઈ એમના ગોડ અને એના રિલિજિયસ બિલીફ ઉપર ટાર્ગેટ નથી કર્યો, મેં યુનિફોર્મ સિવિલ કોડને કોડ કરીને જે મારે વાત બંધારણમાં રહીને કરવી હતી મેં એ જ કર્યું છે। પણ કાજલબેન, સવાલ અહીંયા એ ઉભો થાય છે, તમારું એ જે ઓવરઓલ જે ઉનાનું ભાષણ હતું એ આખું ભાષણ મેં સાંભળ્યું, એ ભાષણ સાંભળ્યા પછી તમે જે રીતે લવ જિહાદના મુદ્દાને લોકો સામે પ્રેઝન્ટ કરી રહ્યા હતા, જે રીતે તમે વાત કરી રહ્યા હતા, ક્યાંક એવું લાગતું હતું કે આ એક હેટ સ્પીચ તરફ જઈ રહી છે? કઈ વાત, તમે સેન્ટેન્સ કયો આખો,
પહોંચી રહી છે નહીં તો તમે હું આપને એ જ કહું છું કે લવ જિહાદ ઉપર તો હું બહુ જગ્યાએ વાતો કરું છું, આખા ભારતમાં કરું છું. નહીં, મારો દાયિત્વ છે, મારી હિન્દુની દીકરીઓને બચાવવાનો મારો દાયિત્વ છે, એટલે હિન્દુ સમાજમાં જનજાગરણ કરવું મારું કર્તવ્ય છે ને કર્તવ્યનો હું નિર્વાહ કરું છું. હવે એમાં કોઈને પેટમાં દુખે કે તકલીફ પડે તો એ તો મારી પ્રોબ્લેમ છે નહીં ને. મારી હિન્દુ દીકરીઓની રક્ષા કરવી મારી જવાબદારી છે, હિન્દુ સમાજને જાગૃત કરવું મારી જવાબદારી છે. પણ હેટ સ્પીચ ની ડિફાઇન શું છે, ડેફિનેશન શું છે ને, એક સેન્ટેન્સ એવો તો કયો, આખો લાઈન એવી તો કયો કે કયા લાઈનમાં તમે અથવા કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ કમ્યુનિટી અથવા કોઈ પણ મીડિયા હાઉસ જે કહે છે, તો એ આખી એક સેન્ટેન્સ તો હોવો જોઈએ ને. હવા હવાઈ વાત થોડી આમ ચાલે, પ્રોપર સેન્ટેન્સ હોવો જોઈએ. જેમ સપોઝ નુપુર શર્માનું વાત, જેમ બેન નુપુર શર્માનું વાત આવ્યું તો એમનો એક આખો સેન્ટેન્સ સ્પ્રેડ થયો હતો સોશિયલ મીડિયામાં અને લોકો એમને ટાર્ગેટ કર્યું હતું. તો એ સેન્ટેન્સ કદાચ કોઈને એમ લાગતું હોય કે ભાઈ કોઈના ભગવાનને લઈને કીધું કે કોઈના ધર્મને મજહબને લઈને કીધું. હું તો લવ જિહાદની એટલે મારી દીકરીઓને બચાવવાનું નહીં, મારો તો પૂડ હું જ બાંધીશ ને, કોઈ બીજો થોડી આવશે બાંધવા. મારા ઘરની રક્ષા તો મારે જ કરવી છે ને, કોઈ બીજો થોડી આવશે કરવા. તો એ જ કામ હું કરું છું ને આગળ કરીશ એ કામ. જતા જતા એક પોઝિટિવ સમાચાર પર નજર. ગુજરાતના એક એસટી ડ્રાઈવરે એવી દહાડ મારી છે કે તેમને રાષ્ટ્રપતિ સન્માનિત કરશે. શું દહાડ મારી છે જેના કારણે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, આવો જાણીએ. 27 વર્ષની નોકરીમાં એક પણ દિવસ રજા ન મૂકનાર અને એક પણ અકસ્માત ન કરનાર ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ એસટી ડ્રાઈવરનું નામ છે તિરુમિયા મીર, જેની ગુજરાત રોડ સેફ્ટી માટે પસંદગી કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિના હાથે તેમનું સન્માન કરવામાં આવશે. તિરુમિયા મીર છેલ્લા 27 વર્ષથી ગુજરાત પરિવાર નિગમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જો કે 27 વર્ષની નોકરીમાં તેમણે અંકલેશ્વર, અંબાજી અને ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવી છે. હાલ તેઓ ખેરાલુ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.